આપણે આજે સેડિમેન્ટેશન ટેન્ક ની ડિઝાઇન શીખવાની છે, બરાબર? જો આ તમારું સેડિમેન્ટેશન ટેન્ક છે, હવે આ સેડિમેન્ટેશન ટેન્ક છે તમારું, અને તમે પ્રાઇમરી ક્લેરિફાયર કે બે ટાઈપના આવે, એક સ્ટાર્ટિંગમાં આપણે મૂકીએ પ્રાઇમરી ક્લેરિફાયર અને એક એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ પછી મૂકીએ સેકન્ડરી ક્લેરિફાયર. આ તમારું ક્લેર તમને એક્ઝામમાં ક્લેરિફાયર ડિઝાઇન કરવાનું પૂછી શકે. સેડિમેન્ટેશન ટેન્ક, સેટલિંગ ટેન્ક, એટલે એ બધું એક જ છે. હવે આપણે પ્રાઇમરી ક્લેરિફાયરમાં કેટલી વસ્તુ ડિઝાઇન કરશું? આપણે નોર્મલી બધા યુનિટમાં બે ડાયમેન્શન તો આપણે ફાઇન્ડ કરતા હતા, બરાબર? આમાંય આપણે ડાયમેન્શન એટલે આ તો આપણે સર્ક્યુલર છે એટલે આમાં ડાયામીટર આપણે ફાઇન્ડ કરવો પડશે. ડાયામીટર આપણે આગળના બાયો ટાવર જોયું, એમાં આપણે ડાયામીટર શેના પરથી મેળવતો? એરિયા ઉપરથી. એટલે આમાં પહેલા એરિયા ફાઇન્ડ કરવો પડશે, એરિયા પછી આપણે ડાયામીટર મળશે. હવે એરિયા શેના ઉપરથી મેળવતો બાયો ટાવરમાં? એચએલઆર ઉપરથી. જેમ એમાં એચએલઆર ઉપરથી એરિયા મેળવતો, આમાં એસએલઆર ઉપરથી મળશે. હા, તમે એક તો આપણે પહેલા ડાયામીટર ફાઇન કરશું, બાકી આમાં બે ટાઈપની બે રીતના ડિઝાઇન કરશું. ટોટલ 12 સ્ટેપ છે, પણ અમુક એક્ઝામ્પલ કેવો 7 માર્ક્સ નું પૂછાય, એમાં ખાલી 7 સ્ટેપ જ કરવાનું. એ અમને આગળ કઈ રીતના કરવાનું એ કહો. હવે ઘણી આપણે સ્ટાર્ટિંગમાં જો તમને પહેલા સ્ટેપ્સ જ કહી દઉં. જો પહેલું સ્ટેપ છે તમારું, પહેલું સ્ટેપ છે તમારું નંબર ઓફ ટેન્ક્સ એન્ડ ફ્લો ડિસ્ટ્રીબ્યુશન. એટલે તમારે ડિસાઇડ કરવાનું કે કેટલા ટેન્ક તમે રાખશો. બે રાખવા હોય તો બે, ત્રણ રાખવા હોય તો ત્રણ, કે એક રાખવું હોય તો એક. બે રાખ્યા હોય તો તમારે ફ્લોને બે વડે ડિવાઈડ કરી નાખવાનું, એટલે ફ્લો ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. તો ફર્સ્ટ સ્ટેપ તમારું આ કે ટેન્ક સિલેક્ટ કરવાનું કે તમારે કેટલા ટેન્ક રાખવા છે. હવે સેકન્ડ સ્ટેપ, સરફેસ એરિયા. સરફેસ એરિયા આપણે બાયોટાવરમાં જોયું હતું, આપણે એમાં ફર્સ્ટ સ્ટેપ કયું હતું? એચએલઆર ફાઇન્ડ કરવાનું. અને એચએલઆર પછી આપણું સેકન્ડ સ્ટેપ એરિયા ફાઇન્ડ કરવાનું. આમાં આપણે સેકન્ડ સ્ટેપ એરિયા ફાઇન્ડ કરવાનું. આમાં તમને એસએલઆર કયો કે એસઓઆર કયો, બેઉ સેમ જ છે. એટલે એસઓઆર કે એસએલઆર જે કે એ તમને ક્વેશ્ચનમાં ગીવન હશે. જો ક્વેશ્ચનમાં તમને નો ગીવન હોય તો તમારે કેટલું 40 લઈ લેવાનું, 40. એના ક્રાઇટેરિયા ની લિમિટ આપણે ક્રાઇટેરિયા આવશે આગળ એટલે તમને ખબર પડશે. આ તમને પેલા સ્ટેપ કહી દઉં છું, 40 તમારે લઈ લેવાનું. જો નો ગીવન હોય તો 40 લઈ લેશો તો બસ, એ 40 હોય પછી ફ્લો તો તમને ખબર જ હોય ફ્લો, અને પછી તમને એરિયા મળી જાય એના ઉપરથી. હવે તમને એરિયા મળી ગયો, એના પર તમે ડાયામીટર ફાઇન્ડ કરી શકો, એ ઇઝ ઇક્વલ ટુ 5/4 d². જો તમે સર્ક્યુલર નહીં ને રેક્ટેન્ગ્યુલર ડિઝાઇન કરવું હોય તો તમે લેન્થ ને વિડ્થ ફાઇન્ડ કરી નાખો, એ ઇઝ ઇક્વલ ટુ l×b. તમને ડિઝાઇન ક્રાઇટેરિયામાં લેન્થ અને વિડ્થ નો રેશિયો ગીવન છે એટલે એના પર તમે ડાયમેન્શન ફાઇન્ડ કરી શકો. નાવ નેક્સ્ટ સ્ટેપ ઇઝ વોલ્યુમ, વી ઇઝ ઇક્વલ ટુ qt. એના પર તમે વોલ્યુમ ફાઇન્ડ કરી નાખો. જો તમને ક્વેશ્ચનમાં ટાઈમ ગીવન હોય તો તમારે અઝ્યુમ નહીં કરવાનો, તો તમારે જે ગીવન હોય એ લઈ લેવાનો. બાકી જો તમને નો ગીવન હોય તો તમારે ટુ અવર લઈ લેવાનો. 2-4 ની લિમિટ છે, 1-4 ની, પણ નોર્મલી 2 અવર યુઝ કરવામાં આવે છે. વોલ્યુમ વાળું સ્ટેપ થઈ ગયું. હવે ફિફ્થ સ્ટેપ એ છે તમારી ડેપ્થ ફાઇન્ડ કરવાનું. જો તમને ડેપ્થ ગીવન હોય તો તમારે ડેપ્થ ગીવન હોય તો તમારે ડેપ્થ મૂકીને સીધું એરિયા અને ડેપ્થની મદદથી તમારે વોલ્યુમ ફાઇન કરી નાખવાનું, અને વોલ્યુમ ઉપર તમારે ટાઈમ ફાઇન કરી નાખવાનું. જો ગીવન હોય તો, નો ગીવન હોય તો તમારે ડિટરમાઇન કરવાનું. અને ડેપ્થ કેટલી તમારી 3-5 ની વચ્ચે આવવી પડે, 3-5 ની, તો તમારી ડેપ્થ બરાબર કહેવાય, ડિઝાઇન બરાબર કહેવાય. આટલા તમારે 5 સ્ટેપ, આ જે 5 સ્ટેપ છે પહેલા એ તમારે સેડિમેન્ટેશન ટેન્ક કે ક્લેરિફાયર એની ડિઝાઇન કરવા માટે આ 5 સ્ટેપ પહેલા કરવાના છે. હવે એ સ્ટેપ બરાબર છે કે નહીં
એને ચેક કરવા માટે તમારે WOR અને SOR, તમે આને WLR ને SLR પણ કહી શકો, સરફેસ ઓવરફ્લો રેટ અથવા તો સરફેસ લોડિંગ રેટ, બે એક જ છે. જેમ પહેલામાં હાઇડ્રોલિક લોડિંગ રેટ આવતું હતું, આમાં સરફેસ લોડિંગ રેટ આવે. તમે WOR ચેક કરશો, SOR ચેક કરશો અને VH. VH શું છે? તમારી હોરિઝોન્ટલ વેલોસિટી, બરાબર. હવે તમારી વિયર, વિયર લોડિંગ રેટ. જો આ તમારી ટેન્ક છે, ટેન્કને અહીંયા વિયર હોય, વિયર હોય ને આટલું હોય, જાણે કે એક મીટર છે, તો એક મીટર ઉપરથી કેટલા મીટર ક્યુબ વોલ્યુમ વોટર પસાર થશે, અને SOR એટલે તમારું એક મીટર સ્ક્વેર એરિયા ઉપરથી કેટલો તમારો ઓવરફ્લો થશે. જો હું તમને અહીંયા ફિગર ઉપર બતાવું, જો તમારું WOR એટલે શું, જાણે કે અહીંયા આટલું મીટર, એક મીટર અંતર છે, રાઈટ. હવે એક મીટર ઉપરથી તમારા કેટલા મીટર ક્યુબ વોલ્યુમ પસાર થશે એ તમારું છે WOR. એ તમારું મીટરમાં હોય કે આટલા મીટર ઉપરથી આટલા મીટર ક્યુબ વોલ્યુમ પસાર થશે, અને તમારું SOR એ છે કે ઓવરફ્લો રેટ. ઓવરફ્લો રેટ એટલે તમારો, જાણે કે અહીંયા એક અહીંયા બરાબર, આ જો હું ભણું તમને ટેન્ક બતાવું, સપોઝ તમારી ટેન્ક છે, રાઈટ. હવે વોટર સર્ક્યુલર સમજી લેજો, વોટર ઉપર જતું હોય આમ, ઉપર છેલ્લે અહીંયા 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 વિયર ઉપર આવતું હોય, એનાથી પછી નીચે પડે છે ને, એટલે તમારો અહીંયા જાણે કે આ એક મીટર સ્ક્વેર એરિયા છે. હવે એ એક મીટર સ્ક્વેર એરિયામાંથી કેટલું વોટર ઉપર જાય છે, એમ કેટલા મીટર ક્યુબ, એટલે તમારું SOR છે ને એ મીટર સ્ક્વેર, એક મીટર સ્ક્વેર ઉપર ગણવાનું હોય, અને WOR તમારું મીટર ઉપર, આ વિયર ઉપર હોય, એક મીટર વિયર, બરાબર. જેનો ખબર પડી ના પડી મને. પડી ખબર? હે ના પડી કે નહીં? નહીં પડી. જો આ તમારું, સપોઝ તમારું ટેન્ક, રાઈટ, વિયર ઉપરથી ને ચાપી, વિયર હોય ને, વિયર ખબર, આપણા જે સરફેસ એરિયા ના જે કોર્નર પર છે ને, ત્યાં પેલા વી આકારના હોય, આપણે ખબર પેલી કઈ બેરી, તો ખ્યાલ છે. હા, તો એ વિયર ઉપરથી જે પસાર થાય ને પાણી, એ WOR, અને સરફેસ ઓવરફ્લો એટલે આખા સરફેસ કે જેમાં એરિયા હોય, એ એરિયા સરફેસ ઉપરથી પસાર થાય ને, એ SOR. એવું જ ને જેડી? હા, એવું જ. તો એને સમજાય તો કદાચ ન ખબર પડી હોય તો. જો આ તારું આ વીયર છે, રાઈટ. તો સેમ શું, તું આગળ કીધું ને કે સેમ આવે તે શું, SOR અને SLR? SOR અને SLR એ બંનેનું નામ સેમ છે એમ, સરફેસ ઓવરફ્લો રેટ અને SLR, એ બંને સેમ. હું ત્યાં ક્યારે પૂછવા કરું કે આ અલગ કે છે, હરકું કે છે, હવે ખબર પડી. એ તો પેલું લાસ્ટમાં HLR હતું ને, એ HLR, એટલે આ વખતે SLR, એટલે SLR અને SOR એ બે નામ સેમ છે. એવું લખી દઉં, તમારું HLR તમારું આવતું બાયોટાવરમાં એમાં, અને આમાં તમારું SLR, એટલે જેમાં તમે એ રીતના યુઝ કરતા હતા, એટલે આ બે સેમ છે એમ, HLR અને SLR અને SOR, આ બેના અલગ અલગ નામ, એટલે આ ત્રણ સેમ છે. અને તમારું WOR એ અલગ છે, આ અલગ છે તમારું WOR. HLR તમે છે ને સેકન્ડરી ડિઝાઇન કરતા હતા ને બાયો ટાવર ને, એમાં એ એમાં જ યુઝ કરશે, હાઇડ્રોલિક લોડિંગ રેટ, જેમાં એમ હાઇડ્રોલિક લોડિંગ લેતા આવતું, એમાં આમાં સરફેસ લોડિંગ રેટ આવે. ના, WOR તમારું વિયર માટે છે, મીટર માટે, આ એક મીટર માંથી છે, અને આ તમારું મીટર સ્ક્વેર વાળું છે. ઓકે ઓકે ઓકે, ચાલો એ થઈ ગયું તમારું. એટલે તમને આ WOR અને SOR
એ બેઓની તમને લિમિટ આપેલી એટલે ક્રાઇટેરિયા આપેલા છે, એ બેઓની વચ્ચે આવે છે કે નહીં એ તમારે ચેક કરવાનું. જો એ બે વચ્ચે આવી જાય તો તમારી ડિઝાઇન ઓકે છે. અને VH એ તમારી હોરિઝોન્ટલ વેલોસિટી. હવે એ હોરિઝોન્ટલ વેલોસિટી એ તમારી સ્કોરિંગ વેલોસિટી. સ્કોર વેલોસિટી એટલે કઈ તમારી, જો આ તમારું ટેન્ક છે બરાબર. હવે અહીંયા એક પાર્ટિકલ છે, આ પાર્ટિકલ. હવે એની વેલોસિટી સ્કોરિંગ વેલોસિટી કરતાં વધારે હોય ને તો એ પાર્ટિકલ સેટલ નહીં થાય, એ આગળ વહી જશે. એટલે તમારી જે સેડિમેન્ટેશનમાં જે વોટરની વેલોસિટી હોય ને એ તમારી સ્કોરિંગ વેલોસિટી કરતાં ઓછી હોય ને તો તમારી ડિઝાઇન બરાબર છે. જો એ સ્કોરિંગ વેલોસિટી કરતાં વધારે હોય તો ડિઝાઇન ખોટી. જો કે તમારી સ્કોરિંગ વેલોસિટી કરતાં ઓછી જ આવશે એટલે તમારી ડિઝાઇન સાચી જ આવશે. કદાચ કંઈક ભૂલ કરી હશે તો સ્કોરિંગ વેલોસિટી કરતાં તમારી VH વધારે આવશે. સ્કોરિંગ વેલોસિટી કઈ રીતના ફાઇન કરશું? એ અહીંયા તમારું ઇક્વેશન ગીવન છે કે ક્યારે ફાઇન કરવાની ક્યારે નહીં ફાઇન કરવાની, એ હું તમને ન્યુમેરિકલ્સમાં કરીશ. ઘણીવાર આખી ડિઝાઇન કરવાની હોય ને, આખી ડિઝાઇન કરવાની હશે ત્યારે તમારે સ્કોરિંગ વેલોસિટી ફાઇન નહીં કરવાની. 0.063 આ તમારે લઈ લેવાની આખી ડિઝાઇન કરવાની છે ને ત્યારે. જ્યારે તમારે સ્લજ ઓપન નહીં, આટલું કટ ડિઝાઇન કરવાનું છે ને, ખાલી આટલું 7 સ્ટેપ, આટલું કટ ડિઝાઇન કરવાનું હશે ત્યારે તમારે સ્કોરિંગ વેલોસિટી ફાઇન કરવાની. હું તમને હમણાં ન્યુમેરિકલ સાચો એટલે તમને વધારે ખબર પડશે. કારણ કે જીટીયુ એક્ઝામમાં કેવું કીધું હોય કે તમે WOR, તમે SOR ચેક કરો અને VH આ તમે ચેક કરો ડિઝાઇન બરાબર છે કે નહીં, અને એના ડાયમેન્શન ફાઇન કરવાનું, એટલું જ ફાઇન કરવાનું કે 7 માર્ક્સમાં ત્યારે તમારે આટલું જ કરવાનું હોય. અને જ્યારે એમ કે તમે ડિઝાઇન કરો આખું સેડિમેન્ટેશન ટેન્ક, ત્યારે આખું ડિઝાઇન કરવાનું ત્યારે તમારે હોપરે ડિઝાઇન કરવું પડે. હવે હોપર ડિઝાઇન માટે જોઈએ. હોપર ડિઝાઇન કરવાનું છે સ્લજ હોપર. તો એ સ્લજ હોપર ડિઝાઇન કરવા માટે પહેલાં આપણે એ તો આઈડેન્ટિફાઈ કરવું પડે ને કે સ્લજનું પ્રોડક્શન કેટલું છે. આપણને સ્લજનું પ્રોડક્શન કેટલું છે એ ખબર હોય તો આપણે એના હિસાબથી સ્લજનું પ્રોડક્શન, જાણે કે 1 મીટર ક્યુબ હોય, 1 મીટર ક્યુબ, તો આપણે 1.5 મીટર ક્યુબ જેટલું હોપર ડિઝાઇન કરી શકીએ. તો એટલું વોલ્યુમ તમારે આવી જાય એમ. એટલે પહેલાં સ્લજનું વોલ્યુમ ડિટરમાઇન કરવું જરૂરી છે. તો એ કઈ રીતના કરશો? તો તમારે અઝ્યુમ કરી લેવાનું, આ તમને ક્રાઇટેરિયામાં ગીવન છે, તમારી જે રિમુવલ ઇફિશિયન્સી હોય એ 60% હોય સસ્પેન્ડેડ સોલિડથી. જાણે તો હવામાંથી 60 તમારા સેટલ થઈ જાય છે, સસ્પેન્ડેડ સોલિડ્સ હોય એ 60% રિમૂવ થઈ જાય છે. તો એના પરથી તમે માસ કેલ્ક્યુલેટ કરશો કે 8 લાખ કેજી તમારું સ્લજ બનશે. હવે એ કેજીમાં આવ્યું, એ કેજીને તમે વોલ્યુમમાં કન્વર્ટ કરશો. વોલ્યુમમાં કન્વર્ટ કરવા માટેનું આ ઇક્વેશન છે. રો એ તમારી ડેન્સિટી છે વોટરની, 1000, એસ તમારી સ્પેસિફિક ગ્રેવિટી 1.02 હશે, અને પી એ તમારું પર્સન્ટેજ, એટલે સ્લજ હોય સ્લજ એમાં સોલિડ કેટલા પર્સન્ટ હશે. 6% હોય, 6% સોલિડ હશે એ તમારી ફિક્સ વેલ્યુ છે. 6 to 7 તમે એટલું લઈ શકો. હવે સ્લજ એટલે આ પર્સન્ટેજ, સોલિડ પર્સન્ટેજ એટલે કેટલું, તમારું જે સ્લજ હોય ને એ એકદમ કંઈ મટીરિયલ ન હોય કઠણ, એ મોસ્ટલી વોટર જ હોય. 94%, જો 6% સોલિડ હશે તો 94% તમારું વોટર જ હશે, એટલે એમાં 6% સોલિડ કન્ટેન્ટ હશે. તમારું વોલ્યુમ ફાઇન કરી નાખો. વોલ્યુમ ફાઇન કરી નાખો પછી તમારે ડ્યુરેશન, એટલે કે જાણે કે તમે 4 કલાકે ક્લીન કરતા હશો તો 1 કલાક માટે અહીંયા મળશે, તો ગુણ્યા 4 કલાકમાં ટોટલ જાણે કે 14 મીટર ક્યુબ વોલ્યુમ મળી ચૂક્યું. 4 કલાકમાં 14 મીટર ક્યુબ તમારું સ્લજ ત્યાં જનરેટ થાય છે. તો આપણે જે સ્લજ ઉપર ડિઝાઇન કરવું પડશે એ 15 મીટર ક્યુબનું ડિઝાઇન કરીએ તો બરાબર કહેવાય, તો સ્લજ આગળ ન જતો રહે, સ્લજ ત્યાં કલેક્ટ થઈ જાય. ઓકે, તો પછી હોપર ડિઝાઇન આપણે એના હિસાબથી કરશું કે ઉપર જે જેટલું તમને વોલ્યુમ મળ્યું સ્લજનું એના કરતાં હોપરની થોડીક વધારે કેપેસિટીનું હોવું જોઈએ. તો થોડોક તો સ્લજ એમાંથી બહાર ન નીકળી જાય, એમાં તમારે આ સિલેક્ટ કરવું પડશે. એ ડિઝાઇન આવશે ને ત્યારે સમજાવીશ. હવે પછી હોપર ડિઝાઇનમાં છેલ્લું સ્ટેપ છે ટોટલ ડેપ્થ. ટોટલ ડેપ્થ હું તમને ત્યારે કરીશ ત્યારે વધારે ખબર પડશે. અને છેલ્લું આઈડવા છે એ તમારી સેન્ટ્રલ ફીડ પાઇપ.
આ તમારું સેડિમેન્ટેશન ટેન્ક છે બરાબર, સર્ક્યુલર મતલબ, અને નીચેથી પાઇપ આવે, નીચેથી આવે અને એમાંથી વોટર નીકળે, અહીંયાથી વોટર આ બધામાં આવી જાય અને પછી જે વિયર હોય ને ત્યાંથી ઓવરફ્લો થાય. જો અહીંયા વોટર અહીંયાથી આવે અને પછી અહીંયા બધે બહાર નીકળે, બધેથી ઓવરફ્લો થાય, અહીંયાથી જો આ બધેથી ઓવરફ્લો થાય છે. એટલે એ તમારે છેલ્લી એ તમારી કે એ જે પાઇપ છે એ પાઇપનો ડાયામીટર કેટલો એ તમારે છેલ્લે ફાઇન કરવાનું. અને આ બે તમારે જો ફાઇન કરવું હોય તો કરવાનું, પીઓડી રિમુવલ ઇફિશિયન્સી કેટલી છે, ટીએસએસ રિમુવલ ઇફિશિયન્સી કેટલી છે, એ કદાચ તમને પૂછી લે કે તમારી પ્રાઇમરી ક્લેરિફાઈ તમે ડિઝાઇન કર્યું નહીં, પીઓડી રિમુવલ ઇફિશિયન્સી કેટલી અને ટીએસએસ રિમુવલ ઇફિશિયન્સી કેટલી, તો એમાં કંઈ અઘરું છે નહીં, ખાલી એક ઇક્વેશન છે ટી અપોન એ પ્લસ બીટી, અને એ ને બી બીની વેલ્યુ તો હું તમારી ફિક્સ છે કે જો બીઓડી રિમુવલ હોય તો એ 0.018 ને બી 0.02, એવી રીતના ટીએસએસ માટે ફિક્સ છે, અને ખાલી તમારે ટાઈમ ઉપરથી તમને ઇફિશિયન્સી મળી જશે. આ તમારે ફાઇન કરવું હોય તો કરવાનું, નહીં તો ચાલશે. આ તમારે પ્રેક્ટિકલ માટે કામ લાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લાવવું, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તમે ગયા હોય તમને કીધું હોય કે આ ઇફિશિયન્સી કેટલી બતાવો, આ તમે કેલ્ક્યુલેટ કરી શકો. હવે ડિઝાઇન ક્રાઇટેરિયા ક્રિશ્ચન અને કાર્યની બુકના છે. રેક્ટેન્ગ્યુલર તમે ટેન્ક ડિઝાઇન કરો તો 15-100 મીટરની લેન્થ ટિપિકલ હોતી હોય, જો આની લેન્થનો વેરિએશન બહુ મોટો છે 15-100 મીટર જેટલો, એટલે તમારી નાની ટેન્ક તમે નાની ટેન્ક ડિઝાઇન કરો તોય વાંધો નહીં, અને બહુ મોટી ટેન્ક ડિઝાઇન કરો ને તોય વાંધો નહીં. એટલે તમે આ એક ટેન્કમાં 30-40 ml જેટલું તમે વોટર લઈ લો ને તોય કોઈ વાંધો નહીં. આપણે ગ્રીડ ચેમ્બરમાં કેવું 10-15 ml આપણે રાખતા હતા વોટર, કે આટલું કેપેસિટી, આટલું હું કહેવાય મીડિયમ સાઇઝનું ડિઝાઇન કરીએ, આમાં બહુ વાંધો નહીં આવે. તમે એક ટેન્કમાં તમે 10 ml રાખો તો 10 રાખજો, એક ટેન્કમાં તમારે 50 રાખવું, એટલે 30-40 રાખવું તો 50 રાખવું, 50 રખાય, કારણ કે આની શું કહેવાય વેરિએશન બહુ વધારે છે. તમારે 15-100 ની વચ્ચે તમારી શું કહેવાય, મેં પ્રેક્ટિકલ રીતે જો હું તમને બતાવું, આવી રીતના તમે જો કેટલા બધા સેડિમેન્ટેશન ટેન્ક છે, એટલે તમારો ફ્લો બહુ વધારે હોય અને તમારે નાના સેડિમેન્ટેશન ટેન્ક ડિઝાઇન કરવા છે, જાણે કે તમારો ફ્લો 100 ml છે, હવે 100 ml તમારે 10 ટેન્ક ડિઝાઇન કરવાના હોય 10-10 ml, તો તમે 10 ડિઝાઇન કરી શકો. તમારે એ ધ્યાન રાખો ને તમારી લેન્થ ને એ બધું ક્રાઇટેરિયામાં આવવું પડે. અને જો તમારે ખાલી એક ટેન્ક ડિઝાઇન કરવી, જો આટલી મોટી તમે એક મોટી ટેન્ક ડિઝાઇન કરી હોય તો તમે એક મોટી ટેન્ક ડિઝાઇન કરી શકો. હવે જો આ તમારે જો સ્મોલ ટેન્ક, તમારે સ્મોલ ડિઝાઇન કરવી હોય તોય વાંધો નહીં, કારણ કે તમારે 3-100 મીટર જેટલું હતું ને કંઈક, એટલી તમારી લેન્થ એવું છે. અને તમારે ડાયામીટર હતો, ડાયામીટર કેટલો હતો, 3-60 મીટર હમણાં જોઈએ આપણે, એટલો ડાયામીટર હતો. એટલે આમાં તમારે બહુ વાંધો નહીં આવે કે તમે કેટલી ટેન્ક, જાણે કે એક્ઝામમાં પૂછાયું કોઈએ 2 ટેન્ક ડિઝાઇન કરી અને કોઈએ 5 ટેન્ક ડિઝાઇન કરી, તો બેનું સાચું જ પડશે, કારણ કે આને 2 ટેન્ક ડિઝાઇન કરી એ મોટી ટેન્ક ડિઝાઇન કરી છે, અને 5 ટેન્ક ડિઝાઇન કરી એ 5 ટેન્ક નાની ડિઝાઇન કરી છે. એટલે આમાં તમારે તમે પોતાની રીતે 10 ml કે 30 ml પોતાની રીતે ગમે એમ કરો ને તોય ચાલે, ખાલી તમારે, કારણ કે આમાં વેરિએશન એટલું બધું છે. જો ઘણી બધી ટેન્ક ડિઝાઇન કરેલી છે, બહુ મોટા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ને એમાં ફ્લો બહુ વધારે હોય, એટલે કેટલી બધી સેડિમેન્ટેશન ટેન્ક ડિઝાઇન કરેલી હોય. આપણે સુરતમાં નોર્મલી કેટલા 100 ml પ્લાન્ટ છે, એટલે એના આજુબાજુ 80-120 એટલા છે, તો એ લોકો કેટલી 3-4 ડિઝાઇન કરે, આ મેં જોયેલું છે, એટલે પાકું તો ખબર નહીં, પણ 3-4 લોકો રાખે તો કેટલું 25 ml, એ લોકો કેટલી 25 ml જેટલી કેપેસિટી રાખે, તો આપણે 25-30 જેટલી કેપેસિટી રાખશું, કે એક ટેન્કમાં 25-30 ml સુધીની રાખશું, જાણે કે 100 ml આપણને ફ્લો આપેલો હશે, તો આપણે કેટલી 4 ટેન્ક લઈ લેશું, ડિઝાઇન અઝ્યુમ કરી લેવું કે ભાઈ 4 ટેન્ક રાખવાની છે, ડિવાઈડ બાય 4 કરી નાખશું, એટલે તમારે એક ટેન્કનો ફ્લો આવી જાય 25 ml. જો આ કદાચ પહેલાંની ફિગર છે, આ જે પ્લાન્ટ છે એમાં કેટલા 10-20 ને 30
ઈઝ ક્લેરિફાયર છે ઈઝ, પણ આનું કારણ એ છે કે આ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ને એની કેપેસિટી કંઈક 2000-3000 કરતાં વધારે છે, આટલા 2000 MLD જેટલી એની કરતાં વધારે કેપેસિટી. એટલે કેપેસિટી બહુ વધારે હોય તો વધારે ટેન્ક ડિઝાઇન થાય ને મોટા ટેન્ક ડિઝાઇન થાય, એટલે તમારે આમાં પોતાના હિસાબથી ડિઝાઇન કરી શકો. હવે જો આ બેઝિક થઈ ગયું, હવે આપણે ડિઝાઇન જોઈ લઈએ ક્રાઇટેરિયાને બધું. જો તમારે રેક્ટેન્ગ્યુલર માટે તમને ડાયમેન્સ આપેલા 15-100 છે, 30-30, તમારી વિડ્થ ડેપ્થ તમારી 2.5, ડેપ્થ તમારી ડેપ્થ તમારી 2.5-5 મીટર જેટલી. જો આ લેન્થ અને વિડ્થનો રેશિયો, લેન્થ અને ડેપ્થનો રેશિયો આ આપણે યુઝ કરશું એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતી વખતે. 4-1 આટલો આપેલો છે. હવે તમારી આ છે તમારું સર્ક્યુલર માટે. જો સર્ક્યુલર માટે છે, સર્ક્યુલર માટે કેટલું છે તમારી 3-60 મીટર. 3-60 મીટર એટલે તમે શું કહેવાય, ઇમેજિન કરો કે 3 મીટરની કરી શકો અને 60 મીટરની ડાયામીટર વાળી કરી શકો. એટલે તમારી આની વચ્ચેથી તમારે નાની ટેન્ક ડિઝાઇન કરો તોય ચાલે, મોટી ટેન્ક ડિઝાઇન કરો તોય ચાલે. એટલે એમાં તમારે આમાં આ રીતના સારું છે, આમાં બહુ વાંધો નહીં આવે કેલ્ક્યુલેશનમાં. પછી ડેપ્થ તમારી 3-5 એટલે 4 મીટર ટિપિકલ, ટિપિકલ આની 30 મીટર હતી ડેપ્થ ડાયામીટર. અને બોટમ સ્લોપ તો જોકે નથી આપણે યુઝ કરતા. રિટેન્શન ટાઈમ, રિટેન્શન ટાઈમ જો તમારો 1-4 કલાક છે એટલે તમારી 2 ઓવર તમારી વેલોસિટી છે, હોરિઝોન્ટલ વેલોસિટી, આ તમારો SLR અહીંયા મીટર, અહીંયા અવરમાં છે ને એ નહીં જોતા, અહીંયા જો અહીંયા 30-50, 30-50 તમારો ડેઇઝમાં છે. અને ટિપિકલ કેટલો છે 40, એટલે જો નહીં આપેલો હોય તો તમારે કેટલો લઈ લેવાનો 40 એવરેજ ફ્લો SLR. અને પીક ફ્લો SLR કેટલો છે તમારો 80-20. અને ટિપિકલ કેટલો છે પર મીટર સ્ક્વેર પર ડે, આ તમારો પીક ફ્લો છે. આ તમારું WLR થઈ ગયું. જો WLR ને તમે WOR કયો કે WLR કયો, બેવ સરખું જ છે. એનો તમને ગીવન છે મીટર ક્યુબ પર મીટર પર ડે કેટલું, 125-800. અને તમારી સેટલિંગ વેલોસિટી આવી ગઈ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ક્રિશ્ચિયન કારિયનની બુકમાં જે આપેલું છે એ જ છે. જો તમને ફ્લો આપેલો છે કેટલો 100 MLD છે, એટલે આને તમે MLDમાં કન્વર્ટ કરો એટલે 100 MLD થાય. હવે 100 MLD હોય તો આપણે 100 MLD છે, હા 100 MLD જેટલો છે. આમાં કેટલી 3 ટેન્ક ડિઝાઇન કરી છે, 33-33 એના પ્રમાણે. એ બુકમાં 3 જો એટલે 3 ટેન્ક જો 3 ટેન્ક ડિઝાઇન કરી છે. કઈ નઈ આપણે આમાં જોઈ લઈએ. ચાલો જો 3 ટેન્ક અહીંયા અઝ્યુમ કરી રાઈટ, મેં આગળ શું કીધું હતું કે 100 MLD હોય આપણે 4 લઈ લેશું એમ. તો આપણે 4 લેવું હોય તો આપણે 4 લઈ શકીએ, પણ આ બુકમાં 3 આપેલી એટલે મેં 3-4 લઈ લે ને તો કોઈ વાંધો નહીં. 4 હું તમે 10 લઈને કરો ને 10, જાણે કે 100 MLD છે, 100 MLD બરાબર. તમે 10 ટેન્ક લ્યો તો 1 ટેન્કમાં કેટલું આવે 10 MLD હોય. આના હિસાબથી તમે 10 ટેન્ક લઈને કરો ને તો તમારો SOR અને WR VH એ બધું તમારી લિમિટમાં આવે. મેં કેલ્ક્યુલેટ કરીને ટ્રાય કરી હતી 10 ટેન્ક લઈને, અને 10 ટેન્ક લીધી ને તોય તમારો આન્સર લિમિટમાં આવ્યો હતો. એટલે તમે 10 ટેન્ક લેવો હોય તો 10 ટેન્ક લઈ શકો, 4 લેવી તો 4 લઈ શકો. આમાં 3 લીધી છે ને એટલે મેં 3 લીધી, એટલે તમારે 3 લેવી તો 3 લઈ શકો.
આમાં મેં ત્રણ લીધી એટલે આપણે ત્રણ ઉપર થઈ ગઈ. તો ત્રણ. હવે બીજી એક વાત કી કે આપણે આગળના બધા એક્ઝામ્પલ જોઈએ ને એમાં આપણે છે ને પીક ફ્લો ઉપર આપણે કેલ્ક્યુલેટ કરતા, પીક ફ્લો ઉપર રાઈટ. હવે પીક ફ્લો ઉપર આપણે બધી કેલ્ક્યુલેટ કરતા હતા વેલ્યુ, પણ આમાં આપણે એવરેજ ફ્લો ઉપર કેલ્ક્યુલેટ કરશું. કેમ? કારણ કે આપણે જે બધા ક્રાઇટેરિયા ગીવન છે એ આપણું જો ડબલ્યુ આર એ બધા જે ક્રાઇટેરિયા છે વેલોસિટી ને એ બધું, એ બધું શેમાં એવરેજ વેલોસિટી એવરેજ ફ્લોમાં જ આપણને બધું ગીવન છે. એટલે આપણે આમાં એટલું એક યાદ રાખજો કે આમાં જે આપણે કેલ્ક્યુલેશન કરશું એ એવરેજ ફ્લો ઉપર કરશું, અને આ બુકવાળાએ એવરેજ ફ્લો ઉપર કેલ્ક્યુલેટ કર્યું છે. પ્રેક્ટિકલી જોકે તમે પીક ફ્લો ઉપર ગણી શકો, પણ આમાં આપણે જે ચેક કરવાની છે બધું ડબલ્યુ આર ને, અને એક્ઝામમાં એવું જ પૂછે છે કે તમે ડબલ્યુ આર ચેક કરો લિમિટમાં છે કે નહીં. હવે ડબલ્યુ આર ચેક કરવો હોય તો આપણે એવરેજ ફ્લોમાં જ કેલ્ક્યુલેટ કરવું પડે. એટલે આમાં તમારે એવરેજ ફ્લોમાં કેલ્ક્યુલેટ કરવા. હવે જો તમે પહેલું સ્ટેપ તમારું શું હતું, કેટલી ટેન્ક છે અને પછી જેટલી ટેન્ક સિલેક્ટ કરો એટલા વડે તમારે ભાગી દેવા. આ ત્રણ ટેન્ક સિલેક્ટ કરી તો ત્રણ વડે ભાગી દીધું. હવે પીક ફ્લો, આ પીક ફ્લો તમે ખાલી કન્વર્ટ કર્યો કે આ તમારો એવરેજ ફ્લો હતો એક ટેન્ક માટે, આ એક ટેન્ક માટે તમારો 50 ml ની પીક ફ્લો છે. હવે સેકન્ડ સ્ટેપ, સરફેસ એરિયા. હવે સરફેસ એરિયા માટે તમારું ઇક્વેશન HLR માં કયું ઇક્વેશન હતું તમારું? ફ્લો ઓપન એરિયા. જેવી રીતના HLR માં હતું એવી રીતના SLR માં એ જ ઇક્વેશન છે. મેં આ ઉપર કીધું ને તમારો HLR SLR રેડિયસ પીક ફેક્ટર 1.5 ફિક્સ હોય કે નહીં, આ તમને એક્ઝામ માં આ જે મેં દાખલો ગણ્યો એમાં ગીવન છે. અને જો નો ગીવન હોય તો તમે બે પેજ બે લઈ લેવાનું, બે બે કે 2.5. આ તમને ગીવન હશે, નો ગીવન તો લઈ લેવાનું. હવે આ જો SLR ઉપરથી SLR નું ઇક્વેશન મૂક્યું તમે, SLR તમને ફ્લો ખબર છે. SLR તમારે નો ગીવન હોય તો અઝ્યુમ કરી નાખવાનો, આમાં ખબર નહીં ગીવન હતો કે નહીં, 40 લઈ લીધો છે. 40 નો ગીવન હોય તો 40 લઈ લેવાનું તમારે. હવે SLR 40 ફ્લો ગીવન છે તમારો, ફ્લો તમે પાછો 100 ml નહીં લઈ લેતા, એક ટેન્ક માટે આપણે કેલ્ક્યુલેટ કરવાનું. 100 ભાગ્યા 3 એટલે જ કર્યા ને આપણે 333 આવ્યું, હા 33333. એટલે એ આપણો ફ્લો, ફ્લો ઓપન SLR કરે એટલે એરિયા મળી જાય. આ તમારો એરિયા મળી ગયો રાઈટ મીટર સ્ક્વેરમાં. હવે હવે તમને જો અહીંયા મેં બે રીતના કીધું, જો તમારે સર્ક્યુલર ટેન્ક ડિઝાઇન કર્યું તો તમે સર્ક્યુલર કરી શકો. જો રકમમાં કહેવાનું કે તમે સર્ક્યુલર કરો તો સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર કીધી હોય તો રેક્ટેન્ગ્યુલર, અને જો કંઈ નહીં કીધું હોય તો તમે સર્ક્યુલર કે રેક્ટેન્ગ્યુલર ગમે એ ડિઝાઇન કરી શકો. એવું સારી જ પડે કોઈમાં, શું કહેવાય, જો તમે રેક્ટેન્ગ્યુલર ડિઝાઇન કરો કરવા જાઓ તો તમારે રેશિયો એક અઝ્યુમ કરવો પડે, પહેલામાં કંઈ અઝ્યુમ ના કરવું પડે. જો આપણે રેક્ટેન્ગ્યુલર ડિઝાઇન કર્યું હોય તો લેન્થ ને વેઇટનો રેશિયો આપણે આગળ જોયો 4:1 હતો, તો એલ ઇઝ ઇક્વલ ટુ 4b થાય. તો એલ ની જગ્યાએ 4b મૂકી દીધું તો 4b² ઇઝ ઇક્વલ ટુ એરિયા. તો 4 એના છેદમાં વહી જાય ને પછી એરિયા આપણને ખબર છે, એના પછી પી મળી જાય, એની વેડ વીડ મળી ગઈ, તો એની 4 ગણી લેન્થ છે એટલે એની લેન્થ મળી ગઈ. જો આ તમારો 15 થી 100 એની વચ્ચે આવ્યું તો બરાબર છે. આ બી તમારું 3 થી 30 ની વચ્ચે આવ્યું એટલે બરાબર છે. આ તમારું રેક્ટેન્ગ્યુલર થઈ ગયું, રેક્ટેન્ગ્યુલર. હવે સર્ક્યુલર, સર્ક્યુલર એટલે તમારો એરિયા શું થાય, 5/4d². તો 5/4d² હોય તો એરિયા 5/4 પહેલી બાજુને અંડરરૂટ કરી નાખવાનું એટલે તમને ડાયામીટર મળી જાય કેટલો, 32.5 એટલે 33 થઈ ગયો. 33 તમારો 3 અને 60 ની વચ્ચે છે એટલે આ તમારો આવી ગયો ડાયામીટર. ઓકે, હવે ડાયામીટર આવી ગયો. હવે એના પછીનું સ્ટેપ શું હતું, વોલ્યુમ ફાઇન્ડ કરવાનું. વોલ્યુમ એટલે તમારું વી ઇઝ ઇક્વલ ટુ ક્યુટી, વી ઇઝ ઇક્વલ ટુ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ, વી ઇઝ ઇક્વલ ટુ ક્યુટી, ક્યુ તમને ખબર છે, અને ટી મેં હમણાં કીધું ને કે તમારે 2 કલાક અઝ્યુમ કરી લેવાનો. એટલે 2 કલાક એટલે 1 થી 4માં તમે ગમે તે અઝ્યુમ કરી શકો, એ તમારા પર ડિપેન્ડ છે. 2 કલાક લેવી તો 2 કલાક, એટલે 2 કલાક અહીંયા અઝ્યુમ કરી લીધી.
તમારો આ 24 એટલા માટે ભાગ્યા કારણ કે મીટર ક્યુબ પર ડે માં ફ્લો છે અને મીટર અવર માં છે એટલે ડેઝ માં કન્વર્ટ કરી તેના પર તમને વોલ્યુમ મળી જશે. અહીંયા વોલ્યુમ તમને મળી ગયું, વોલ્યુમ મળી ગયું. હવે તમારું સ્ટેપ કમ્પ્લીટ. હવે તમારી ડેપ્થ ફાઇન્ડ કરવાની. નેક્સ્ટ સ્ટેપ તમારું, તમારી ડેપ્થ, ડેપ્થ ફાઇન્ડ કરવાની. ડેપ્થ સાથે તમારી વોલ્યુમ અપોન એરિયા. વોલ્યુમ ખબર છે ઉપર આપણે ફાઇન્ડ કર્યું, એરિયા આપણે ઉપર ફાઇન્ડ કરો. એના પછી ડેપ્થ મળી જશે. ડેપ્થ મળી ગઈ 3.33, 3 અને 5 ની વચ્ચે આવી ગઈ તો એક્સેપ્ટેબલ છે. હવે નેક્સ્ટ તમારા 6 સ્ટેપ થઈ ગયા. પહેલા હું ફાઇન્ડ કર્યું, તમે પહેલા તમે ફાઇન્ડ કર્યું તમારું કેટલી ટેન્ક ડિસાઈડ કરવાની છે, કેટલી ટેન્ક આપણે કેટલી 3 ટેન્ક. પછી હું તમે ફાઇન્ડ કર્યું એરિયા, SLR તમે અઝ્યુમ કરી નાખો 40. પછી હું ફાઇન્ડ કર્યું તમે ડાયમેન્શન, તમારે ડાયામીટર હતો કે ડાયામીટર, પછી તમારે ડાયમેન્શન હતા ડાયમેન્શન. પછી હું તમે ફાઇન્ડ કર્યું ફોર્સ, વોલ્યુમ. વોલ્યુમ શું કામ ફાઇન્ડ કર્યું, કારણ કે તમારે ડેપ્થ જોઈતી હતી. અને ફોર્થમાં તમે વોલ્યુમ ફાઇન્ડ કરી નાખ્યું ટાઈમ અઝ્યુમ કરીને. ફિફ્થમાં તમે ડેપ્થ એક બાકી રહી ગયું, ડેપ્થ ફાઇન્ડ કરી નાખી, વોલ્યુમ ફાઇન્ડ કરી નાખ્યું, ડાયમેન્શન, સરફેસ એરિયા, એ બધું આવી ગયું. પેલું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, આ નંબરમાં થોડીક ભૂલ છે, વાંધો નહીં. તો એટલે તમારે કેટલા 5 સ્ટેપ થયા ઉપરના, અને પછી છેલ્લે તમારે શું ચેક કરવાનું, છેલ્લું સ્ટેપ તમારું ચેક કરવાનું. ઉપરના 5 સ્ટેપ થઈ ગયા, હવે છેલ્લે તમારે ચેક કરવાનું કે આ જે તમે ઉપર જે બધું ફાઇન કર્યું એ બરાબર છે કે નહીં, લિમિટમાં આવે છે કે નહીં, એ તમારે ચેક કરવાનું. હવે ચેક કરવા માટે તમે WR પહેલા ચેક કરશો, WOR કે WLR બંને લખો ચાલે. WLR એટલે ફ્લો અપોન લેન્થ ઓફ વિયર. ફ્લો તમને ખબર છે, હવે લેન્થ ઓફ વિયર એટલે તમારી πd, 2πr કે πd, તમારે સર્કલ હોય સર્કલ માટે તો એટલે જ આવે ને πd બરાબર. πd તમને ખબર છે, d આગળ તમે ફાઇન કર્યું 33, બહુ નાના છે બરાબર. જો 33 3 5 14, 33 એના પર તમને મળી ગયો એસ, આ WLR કે WOR 321 આવ્યો, 321 125 થી 500 ની વચ્ચે છે. તમે એકમ ખાસ ધ્યાન રાખજો, 22 માં હોવું જોઈએ, આ 22 માટે છે. ઓકે, WR તો ચેક થઈ ગયો. ઓકે, WR બરાબર છે. હવે SOR કે SLR જે કે છે, હવે SLR એટલે ફ્લો અપોન એરિયા. ફ્લો આ ખબર છે આપણને, 33,333 એરિયા આપણે ઉપર ફાઇન્ડ કર્યો, એના પછી 40 આવી જશે. હવે પીક ફ્લો માટે, આ ઉપરનું એવરેજ ફ્લો માટે આ બી આવી ગયું. હવે તમને પીક ફ્લો માટે ક્રાઇટેરિયામાં ખાલી SLR ગીવન છે કે પીક ફ્લો માટે SLR કેટલું છે તમારું, 80 થી 100 ની વચ્ચે, 120 ની વચ્ચે હતું, કેટલું છે, હા 120, 80 થી 120 ની વચ્ચે છે. તો SLR એટલે તમારો પીક ફ્લો શું થાય, ફ્લો અપોન એરિયા. ફ્લો કેટલો, 50,000 છે. આપણે પીક ફ્લો આગળ ફાઇન કર્યો ખબર, 1.5 વડે ગુણ્યું 3,333, એટલે તમારો પીક ફ્લો અપોન એરિયા, એરિયા તો આ ઉપરનો છે જ, એટલે તમને કેટલું 60 મળ્યું. જો હવે તમને એમ થાય 60 તો 80 ને 120 ની વચ્ચે આવ્યું નહીં, પણ જો ઓછી વેલ્યુ હોય ને તો ચાલે. આ બુકવાળા એ રીતના જ લખ્યું છે કે લો છે ને એટલે એક્સેપ્ટેબલ, 80 થી 120 ની વચ્ચે નથી આવ્યું, પણ એની કરતાં ઓછું છે ને એટલે એક્સેપ્ટેબલ કહી શકાય. તો વધારે હોય તો એક્સેપ્ટેબલ ન કહી શકાય, પણ ઓછું છે એટલે એક્સેપ્ટેબલ. અને હવે તમારું છેલ્લું, ઉપરની બે ચેક કરી નાખ્યું. હવે તમારી હોરિઝોન્ટલ વેલોસિટી, હોરિઝોન્ટલ વેલોસિટી એટલે તમારું ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી ફોર્મ્યુલા ખબર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી એટલે એરિયા છેદમાં આ બાજુ આવી જાય, ક્યુ ઉપર નહીં એટલે તમારી થઈ જાય VH. હવે તમારે અહીંયા કઈ લેવાની લેન્થ, અહીંયા ફ્લો તો ઓપન નો જ છે અને એરિયા. હવે તમે અહીંયા એરિયા કયો લેશો, જો તમારે રેક્ટેન્ગ્યુલર હોય તો તમારી લેન્થ અને વિડ્થ થાય, લેન્થ અને વિડ્થ. અને જો તમારી ઇન્સર્ટ તમારી
वोटर जाए राइट आ डिरेक्शन में वोटर ये डिरेक्शन में जाए लेंथ में चाले क्रॉस सेक्शनल एरिया हाँ क्यों आ तो एनी विड्थ आवशे अने बीजी एनी डेप्थ आवशे केटलू ऊंडू छे ए एटले अहींया डेप्थ केटली छे तमारी डेप्थ 3.33 अने तमारी विड्थ केटली छे 14.43 एटले इन शोर्ट जे डिरेक्शन में वोटर चालतु होय ए डिरेक्शन नहीं आवे एल लेंथ में चाले छे एटले लेंथ नहीं आवे अने पेला सर्क्युलर होय तो सर्क्युलर में केवुं थशे एनी डेप्थ में तो आवशे ज ते सर्क्युलर माटे तमारी शुं आवशे सर्क्युलर माटे तमारे आवशे सर्क्युलर छे तमारुं सर्क्युलर नो तमारे एरिया सर्क्युलर छे तमारुं बराबर हवे जो सर्क्युलर नो एरिया कयो आवशे तमारो क्रॉस सेक्शन एक तो तमारी डेप्थ आवशे डेप्थ इनटू तमारी हुं आवशे तमारो डायामीटर आवशे एटले तमारे एरिया मां अहींया तमारी डेप्थ नी आरे जो तमारे सर्क्युलर होय सर्क्युलर होय ने अहींया मैं तमने छे ने खाली रेक्टेंगुलर माटे बतायुं छे आ जे हुं मैं तमने बतायुं आ जे छे ये बुक में एक्जाम्पल आप गीवन नहीं आप जीटीयू में पूछा है एम तमने वीएच वीएच चेक करवानु कहें आमरु सेना वीएच आमरु रेक्टेंग्युलर मैं आ रेक्टेंग्युलर जो सर्क्युलर मैं कीधु हो सर्क्युलर मैं कीधु हो तो एक तो डेफ तो आश 3.33 इंटू तमारी डायामीटर के 33 एट जो तमने सर्क्युलर माटे फाइंड करवू होय वीएच तो 3.33 इंटू 33 डेप्थ इंटू डायामीटर ने रेक्टेंगुलर होय तो डेप्थ इंटू विड्थ ओके तो आम तमारे वीएच फाइंड करवानुं छे वीएच तमारे फाइंड करो अने जो ए तमारी मैं ऊपर कीधु एम वीएच तमारी होरिजोंटल वेलोसिटी हवे जो आ होरिजोंटल वेलोसिटी ए तमारी स्कोरिंग वेलोसिटी एटले पार्टिकल स्कोरिंग वेलोसिटी करता वधारे हो तो सेटल थयेलू होय तो आगळ जवा माने सेटल ज न थाय एटले जो स्कोरिंग वेलोसिटी करता ओछी हशे तो सेटल थशे के जो स्कोरिंग वेलोसिटी केटली छे तमारी 0.063 एनी करता ओछू छे 0.008 आ बराबर ओछू छे एटले तमारे आ VH तमारो ओके छे હવે જો તમને એટલું જ કીધું હોય હું તમને છેલ્લે આ કરાવું કે તમે स्कोरिंग वेलोसिटी तमे कई रीतना फाइंड करशो स्कोरिंग वेलोसिटी तमे कई रीतना फाइंड करशो ने हुं तमने छेल्ले समजावुं कारण के अत्यारे आमां हजी कीधुं नथी के तमे स्कोरिंग वेलोसिटी फाइंड करो अहींया वधी जो आ त्रण स्टेप हता चेक करवाना पाछा एक वार कही दउं छुं डब्ल्यू ओ आर एटले तमारो फ्लो अपन वियर नी लेंथ ए तमने गीवन छे वियर नी लेंथ एटले तमारी पाई डी के 2πr जे के अने एसएलआर ए तमारो छे फ्लो अपन एरिया અને એક એસએલઆર એવરેજ ફ્લો છે ને એક એસએલઆર પીક ફ્લો છે ઓછી આવે તો વાંધો નહીં વધવું નહીં જોઈએ અને તમારી હોરિઝોન્ટલ વેલોસિટી એ ફ્લો અપોન તમારો ક્રોસ સેક્શનલ એરિયા એ તમારી સ્કોરિંગ વેલોસિટી 0.063 એની કરતા ઓછું આવે તો ઓકે છે આ ત્રણ સ્ટેપ આ ચાર સ્ટેપ બધા ચેક કરવાના આ બધું જો લિમિટમાં આવે ચેક કરી નાખો કે ઓકે બધું લિમિટમાં છે ક્રાઇટેરિયાની અંદર જ છે તો તમારે ડિઝાઇન હાથ છે હવે આટલું આટલા તમારા જે સ્ટેપ થયા 6 સ્ટેપ એ સ્ટેપ આટલા સુધી તમારે કરવાનું જો તમને રકમમાં એમ કીધું હોય કે તમે ડબલ્યુ આર ચેક કરો એસઓ આર ચેક કરો ને વીએચ આટલું ચેક કરવાનું કીધું હોય અને એમ કીધું હોય કે તમે ડાયમેન્શન ફાઇન્ડ કરો તો તમારે આટલું ડિઝાઇન કરવાનું હોપર ડિઝાઇન નથી કરવાનું પણ જો તમને એવું કંઈ નહીં કીધું હોય કદાચ ચેક કરવાનું કીધું હોય અને તમને એમ જ કીધું હોય કે તમે
સેકન્ડરી ક્લેરિફાયર કે પ્રાઇમરી ક્લેરિફાયર તમે ડિઝાઇન કરો. હવે ડિઝાઇન કરવાનું કહી દીધું તો ભાઈ ડિઝાઇન તો ખાલી ટેન્કની નહીં, નીચે હોપર જે છે આપણે મૂકીએ છીએ એ હોપરની ડિઝાઇન પણ કરવી પડે. એટલે ઇન શોર્ટ તમને એમ કહી દે કે ડિઝાઇન સેડિમેન્ટેશન ટેન્ક કે ડિઝાઇન ક્લેરિફાયર કે ડિઝાઇન કરવાનું કહે તો તમારે આખું ડિઝાઇન કરવું પડે. ડિઝાઇન કરવાનું કે કંઈ મેન્શન ન કરે પણ એમ કે ખાલી ડાયમેન્શન તો તમારે આટલા જ કરવાનું. હવે જો હોપર ડિઝાઇન, હોપર ડિઝાઇન કઈ રીતના થશે એટલે તો હોપર કેવું આવે અહીંયા હું તમને બતાવું હોપર કેવું આવે. જો આ તમારું સર્ક્યુલર છે, હોપર કેવું આવે જો હોપર ન હોય ને તો આવી આવું હાવ એકદમ પ્લેન સપાટી હોય. હાવ હોપર ના હોય તો, હોપર ન હોય તો આમ એકદમ સીધી હોય. પણ આપણે નીચે હોપર મૂકવું પડે કારણ કે આપણે જે સ્લજ કલેક્ટ કરીએ છીએ એને રિમૂવ કરવો પડે ને નીચે આવી રીતના સ્લોપ આપીએ તો સ્લજ નીચે સેટલ થાય, આગળ આગળ વયો ન જાય. એના માટે આપણે હોપર ડિઝાઇન કરવું જરૂરી છે. તો હોપર કેવું દેખાય, આ જે પાર્ટ છે નીચેનો એને હું ઝૂમ કરીને બતાવું. દોરેલી જ છે જો આવી, આ જે છે એ આમ છે, બે રીતના છે આવે છે. તો જો આ એક સ્લોપ છે, સ્લોપ અહીંયા સ્લોપ છે, અહીંયા સ્લોપ છે. હવે એ બે સ્લોપની વચ્ચે જો સ્લોપની વચ્ચે અહીંયા હોપર છે, રાઈટ? એ હોપર કેવું દેખાય છે, આવું દેખાય છે. નીચેની સપાટી આ છે, ઉપરની સપાટી જો અહીંયા અહીંયા રાઈટ, અહીંયા એ તમારી બી થઈ ગઈ અને આ તમારી હોપર. એટલે આટલું થયું તમારું. જો આ ટેન્ક હતું, આ તમારા સ્લોપ થઈ ગયો, એ સ્લોપ ને આ તમારું આટલું જે હોય બરાબર દોરાવી નહીં ટેન્ક તમારો, આ તમારી તમારી આટલું આટલું થયું. એટલે કેટલી તમારી આટલું, જો આટલું આટલું થયું તમારું એ હોપર થયું, હોપર હોપર. અને આ જે તમારો છે બીજા કલરથી બતાવું, આ જે તમારો છે આ એ તમારો સ્લોપ છે, આટલો આટલો જો આટલો તમારો સ્લોપ છે. હોપરની સાઈડમાં જે છે એ સ્લોપ છે. ડિઝાઇન એ આપણે હમણાં ડિઝાઇન કરીએ એટલે ખબર પડશે. પહેલાં તો આપણે સ્લજ પ્રોડક્શન ફાઇન કરી નાખીએ કે કેટલો સ્લજ પ્રોડ્યુસ થાય છે. તો જો મેં તમને આગળ કીધું તો એમ કે તમને ક્રાઇટેરિયામાં ગીવન હશે, આપણે ક્રાઇટેરિયા ઉપર જોઈ લીધા, 60-70% સસ્પેન્ડેડ સોલિડ્સ હોય, 60-70% રાઈટ. જો 60-70% સોલિડ્સ હોય, 60-70%, હવે તમારે એ અઝ્યુમ કરી લેવાનું. જો હવે તમારે માસ ઓફ કેટલા કેટલા કેજી હશે તમારે સસ્પેન્ડેડ સોલિડ્સ કે જે સેટલ થવાના છે એ તમારે પહેલાં ફાઇન કરવું પડે કેટલો સ્લજ હશે, બરાબર. હવે 60% તો રિમૂવ થાય છે, હવે 60% રિમૂવ થાય છે પણ ઇનિશિયલ હતો કેટલો, ઇનિશિયલ તમારો કેટલો હોય, 200-300ની વચ્ચે તમારે વેલ્યુ લઈ લેવાનું. 200-300ની વચ્ચે જો મેં અહીંયા 250 થઈ ગયું છે કે આટલા તમારા સસ્પેન્ડેડ સોલિડ્સ ઇનિશિયલી પ્રેઝન્ટ હશે. હવે આટલા 250 ઇનિશિયલી પ્રેઝન્ટ હતા એમાંથી કેટલા ટકા રિમૂવ થયા, તો 60%. 60% એટલે 0.6. હવે આટલા 60%, હવે જો 250 તમને આપ્યો હોય એને એકમ શું હોય, ગ્રામ પર મીટર ક્યુબ, ગ્રામ પ્રતિ મીટર ક્યુબ, ગ્રામ પર મીટર ક્યુબ હોય એટલે એનો મતલબ શું થાય, એક મીટર ક્યુબમાં આટલા ગ્રામ છે, બરાબર. આ એક મીટર ક્યુબમાંથી તો તમારો ટોટલ ફ્લો કેટલો છે, તો જેટલો ટોટલ ફ્લો હોય એના વડે ગુણાવવું પડે તો તમારો ટોટલ રિમૂવલ આવે કે આટલા કેજી હશે. તો ટોટલ વોલ્યુમ આટલું છે, આ ખાલી એક મીટર ક્યુબ માટે છે, આ ટોટલ મીટર ક્યુબ, અને આ તમારું 60% રિમૂવલ. એટલે તમારે 250 ના 60% ઇન્ટુ ટોટલ ફ્લો એટલે તમારું આવી જશે 5000.
केजी पर डे એટલે તમારા એક દિવસમાં આટલા કેજી સ્લજ પ્રોડ્યુસ થાય છે. હવે આટલું થઈ ગયું, આટલા કેજી સ્લજ પ્રોડ્યુસ થાય છે. હવે આટલું જો એક દિવસમાં પ્રોડ્યુસ થતું તો આપણે અવરમાં કન્વર્ટ કરવું, આટલું એક કલાકમાં આટલા કેજી સ્લજ પ્રોડ્યુસ. ઓકે, એક કલાક. હવે જો તમારે કલાકે કલાકે સ્લજ રિમૂવ કરવું હોય ને તો આટલું આટલું રહેવા દેવાનું. પણ જો તમારે કલાકની બદલે તમને એમ લાગે કે આ તો બહુ ઊંચું છે, થોડુંક વધારે જમા થવા દઈએ, થોડુંક મોટું સ્લજ ઉપર ડિઝાઇન કરીએ, તો તમે 4-5 કલાકની ફ્રીક્વન્સી આપી શકો. આ તમારા ક્રાઇટેરિયામાં કંઈ નથી, પણ તમે પોતાના હિસાબથી 4-5-6-7 તમારે જેટલી કલાક લેવી હોય એટલા એટલા પ્રમાણે તમારે હોપર ડિઝાઇન કરવું પડે. અહીંયા આપણે 4 કલાક લીધી કે તમે 4-4 કલાકે હોપરમાંથી સ્લજ બહાર કાઢશો. તો 4-4 કલાકે સ્લજ હોપરમાંથી બહાર કાઢતા હોય તો 4 કલાકનો સ્લજ તમારે ગણવું પડે. તો 1 કલાકનો જ છે તો 4 કલાકનો ગુણવું હોય તો ગુણ્યા 4 છેલ્લે 4 વડે ગુણાવશો ને તો હાલશે. તમે અહીંયા ગુણાવજો તો અહીંયા 4, જો તમે અહીંયા જ ગુણાવી દો, સપોઝ તમે અહીંયા 4 વડે ગુણાવી દો કે 4 કલાક માટે છે, તો અહીંયા 4 ગુણાવવા પડે. છેલ્લે જે જવાબ આવે અને 4 વડે નો ગુણાવવા પડે. મેં પેલા વોલ્યુમ ફાઇન્ડ કરીને પછી સ્લજને 4 વડે ગુણાવ્યા છે, એટલે કોઈ ફરક નો આવે આમાં. તમે પહેલા 4 વડે ગુણાવો કે પછી 4 વડે ગુણાવો, આ પછી 4 વડે ગુણાવ્યું એટલે 12.72 થયું. એટલે પહેલા ગુણાવો કે પછી ગુણાવો કોઈ ફરક ન પડે. આમાં પહેલા નથી ગુણાવ્યું તો તમને એમ સમજાવું. જો આ 201 કલાક માટે છે, હવે આ તમારું તેમાં છે કેજી, આટલા કેજી સ્લજ પ્રોડ્યુસ થાય છે. હવે એને વોલ્યુમમાં ફેરવવું હોય તો એનું સૂત્ર તો કેટલા વોલ્યુમ હશે એમ અપન રો એસ પી. હવે મેં તમને આ ઉપર ઇક્વેશન સમજાવ્યું એમ, એટલે એનું માસ કે આટલા કેજી, રો એની ડેન્સિટી, એસ એની સ્પેસિફિક ગ્રેવિટી, અને પી તમારું કેટલા પર્સન્ટ સોલિડ હશે, એ 6% મેં ઉપર કીધું એમ. હવે જો આ તમને આ છે તમારું 208 એક કલાક માટે માસ મૂકી દીધું, એનું વેઇટ, પછી 1000 એની ડેન્સિટી. અહીંયા છે ને મેં 1.09 લીધું, જોકે બહુ વાંધો નહીં આવે, પણ તોય છે તમે 1.02 લેજો, કારણ કે બુકમાં આટલું ગીવન છે. 1.02, 1.03, 1.04 આટલું લ્યો ને તો વાંધો નહીં, 1.02 જ લેજો, થોડુંક વધારે સારું પડશે. એટલે 1.02 અને આ 6% એટલે 0.06 આટલા પર્સન્ટ તમારા સોલિડ્સ પ્રેઝન્ટ છે સ્લજમાં, બાકીનું વોટર હશે. બરાબર, તો આટલા મીટર આ ઇક્વેશન તમે કેલ્ક્યુલેટ કરો તો આટલા મીટર ક્યુબ પર અવર, એટલે એક કલાકમાં આટલા મીટર ક્યુબ તમારો સ્લજ હશે એક કલાક. તો તમારે 4 કલાક માટે તો ગુણ્યા 4, 4 અવર માટે એટલે ગુણ્યા 4, રાઈટ. હવે નેક્સ્ટ 4 કલાક માટે તમે નક્કી કરી નાખ્યું કે ભાઈ આટલા વોલ્યુમ સ્લજ પ્રોડ્યુસ થાય છે, તો તમારે આટલું જે વોલ્યુમ છે એની કરતાં તમારે મોટું સ્લજ ઉપર ડિઝાઇન કરવું પડશે, કે જે 13 મીટર ક્યુબ કરતા મોટું તો હોવું જ જોઈએ. હવે ઉપર ડિઝાઇન ફર્સ્ટ સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ ગયું, સ્લજ ઉપરમાં કે તમે કેટલું સ્લજ કેટલા મીટર ક્યુબ તમારું સ્લજ હશે એ તમે ડિટરમાઇન કરી નાખ્યું કે ભાઈ 12 મીટર ક્યુબ હશે 4 કલાકમાં. આપણે હવે સ્લજ ઉપર કઈ રીતના ડિઝાઇન કરશું. તો સ્લજ ઉપર જો આવું હોય, સ્લજ ઉપર હવે તમારે એ બી ને એચ, આ તમારો એ, આ તમારો બી, આ તમારી એચ. હવે આ એ બી અને એચ આના કોઈ ક્રાઇટેરિયા નથી, આ તમારે અપ્રોક્સિમેટલી અઝ્યુમ કરવાનું. જેમ કે હું કેવી રીતના અઝ્યુમ કરું, 10% લઈ લેવાનું, 30 હતું, 30 ના 10% કેટલું 3, એટલે એના આજુબાજુ તમારે લઈ લેવાનું. ઇન શોર્ટ તમારે આ એ બી ને એચ એની વેલ્યુ એવી રીતના લેવાની કે તમારું જે ફાઇનલ વોલ્યુમ આવે ને એ તમારું જે સ્લજ પ્રોડક્શન હતું કેટલું હતું, 12 હતું, તો એની કરતાં વધારે આવવું પડે. જો એની કરતાં વધારે આવ્યું તો ઓકે ભાઈ તમારી તમારું સ્લજ ઉપર છે એ બરાબર છે કે એમાં આટલો સ્લજ અમાઈ જાય. પછી તમારે એટલું બધું મોટું નહીં કરવાનું કે તમારું 50 મીટર ક્યુબ વાળું તમારું હોપર થઈ જાય, તમારું હોપર ખાલી રહે.
એટલે તમારે એવું નહીં કરવાનું, એટલે જેટલું વોલ્યુમ હોય સ્લજ નું એને થોડુંક વધારે સ્લજ ઉપરનું વોલ્યુમ ડિઝાઇન કરવાનું. હવે જો અહીંયા એ કેટલો લીધો, 3 મીટર, બી 4 મીટર, તો બી તમારો મોટો દોવાનો ઉપર છે એટલે 4 મીટર, તમારી હાઈટ છે 1.3 મીટર. પેલામાં કદાચ અલગ હતી, આમાં મેં અલગ રાખી છે, એટલે તમે અલગ રાખો ને, એવું નહીં કે બુકમાં આપેલું છે, આ તમે એપ્રોક્સિમેટલી તમારા હિસાબથી અઝ્યુમ કરી શકો. તમારો ખાલી વી આના કરતાં થોડોક મોટો આવવો પડે, બસ તમારો છેલ્લે તમારે જે છેલ્લે કામ હતું એ જ કે તમારે છેલ્લે વી આટલો આવવો જોઈએ. તમે આ ગમે એટલો ઝૂમ કરો કોઈ વાંધો નહીં, તમારે એ બી એટલે એ રીતના ઝૂમ કરવાની કે તમારું વોલ્યુમ માપમાં આવે. એટલે ધોપડનું જો એ 3 મીટર કર્યો, બી 4 મીટર ને આ 1.3 મીટર, રાઈટ. હવે 1/3 H આ તમારું વોલ્યુમ સ્લજ ઉપરનું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું સૂત્ર. જ્યારે આવો આકાર હોય સમલંબ ચતુષ્કોણ આપણે આવતું પેલા, એનું વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો આ તમારી ઇક્વેશન આપવું, 1/3 H² + AB + B² સમલંબ ચતુષ્કોણ છે એનું સૂત્ર. હવે એના વોલ્યુમ પેલા H મૂકી દઈએ, મેં ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી નાખ્યો છે એટલે સમજી લેજો. H મૂકી દીધું 1.3, અહીંયા મૂકી દીધો 3 નો સ્ક્વેર, 3 × 4, અને અહીંયા 4 સ્ક્વેર, એટલે તમને આવશે ટોટલ 16 મીટર ક્યુબ. બસ 16 મીટર ક્યુબ નું તમે સ્લજ હોપર ડિઝાઇન કરી નાખ્યું, સ્લજ પ્રોડક્શન કેટલું હતું 12.72, તો મતલબ ઓકે છે. ચાલો આટલો 12 મીટર ક્યુબ સ્લજ આટલા હોપરમાં આવી રહેશે અને બહુ મોટું સ્લજ હોપર રહી નથી, એટલે એફિશિયન્સી બરાબર રહેશે. ઓકે, સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ, અહીંયા સ્લજ હોપર તમે ડિઝાઇન કરી નાખ્યું. હવે હવે તમારું સ્લજ હોપર જે છે, બધા તમારું જો આ તમારી ટેન્ક, ઓકે, આટલું તમારું જોશો, આટલું તમારું સ્લજ હોપર છે, રાઈટ, આટલું એટલું તમારું સ્લજ હોપર છે ને આ તમારો સ્લોપ છે, સ્લોપ આ તમારો સ્લોપ અને આટલું તમારું સ્લજ હોપર. હવે તમારે જો ટોટલ ડેપ્થ, ટોટલ ડેપ્થ તમે કઈ રીતના ફાઇન્ડ કરશો, જો આટલી તો ડેપ્થ તમને ખબર જ છે, આટલી ડેપ્થ તમે ઉપર ફાઇન્ડ કરી 3.33, એ આટલી ડેપ્થ. હવે તમારે આ ડેપ્થ એડ કરવાની, પ્લસ તમે થ્રી બોર્ડ આપશો એ ફ્રીબોર્ડ એડ કરવાનું, ફ્રીબોર્ડ આપશે આપણે બધી ડિઝાઇનમાં ફ્રીબોર્ડ તો આપીએ જ છીએ, આપણે અઝ્યુમ કરી લેવું ફ્રીબોર્ડ 0.3. ઓકે, હવે આ હોપરની ડેપ્થ તમને ખબર છે, આપણે અહીંયા એચ 1.3 પ્લસ 1.3. હવે બાકી કઈ રહી, આ સ્લોપ, સ્લોપની ડેપ્થ તમારી બાકી રહી. બરોબર, એ સ્લોપની ડેપ્થ તમે કેવી રીતના ફાઇન્ડ કરશો, સ્લોપની ડેપ્થ તો આ ડેપ્થ આપણે ફાઇન્ડ કરવાની છે, તો આપણે કોઈ પણ આ બાજુ એક બાજુની, આપણે કોઈ પણ એક બાજુની ડેપ્થ ફાઇન્ડ કરશે આ બાજુની કે આ બાજુની, કોઈ પણ એક બાજુની ડેપ્થ ફાઇન્ડ કરશું એટલે ખબર પડી જાય કે પેલી બાજુ એટલી ડેપ્થ હશે, એટલે આપણે કોઈ પણ એક બાજુ ડેપ્થ ફાઇન્ડ કરી નાખીએ, આપણે ટેન્કના બે ભાગ કરી નાખ્યા, આપણે આ સાઈડનું કેલ્ક્યુલેટ કરીએ, રાઈટ. જો આ સાઈડનું કેલ્ક્યુલેટ કરીએ ડાયામીટરનું અડધું થઈ જાય, અહીંયા અહીંયા તમારું d/2 થઈ જાય. હવે d/2 છે આટલું, હવે જો આટલું તમારું કેટલું હતું, બી હતું, બી હવે બી હોય તો આ બી નું અડધું એટલે d/2, રાઈટ. આખું કેટલું છે, આખું d/2, આટલું b/2. હવે d/2 માંથી b/2 બાદ કરીએ તો આપણને આટલું મળે, રાઈટ. જો એટલું કરીએ તો આપણને કેટલું મળશે, અહીંયાથી લઈને તમને આટલું મળી જાય. d/2 માંથી તમે b/2 બાદ કરશો તો તમને આટલું મળશે, આટલું. હવે આટલું તમને મળી ગયું d/2 માંથી b/2 બાદ કર્યું. હવે આટલું વોલ્યુમ તમારું સ્લોપનું છે નહીં, તમારું છે કેટલું, આટલું, રાઈટ, આટલું.
ટોટલ વોલ્યુમ છે એના કેટલા 10% જેટલું દેખાય છે, 10% જેટલું, રાઈટ? તો તમારું આટલું વોલ્યુમ કેટલું થશે? આ ડી બાય ટુ માઇનસ બી બાય ટુ ઇન્ટુ 0.10 એટલે 10%. જો અહીંયા છે બી બાય ટુ માઇનસ બી બાય ટુ ઇન્ટુ 0.10 10%. આ ખબર પડી કે હજી આમાં કોઈને કઈ કન્ફ્યુઝન રહ્યું કઈ રીતના ડેપ્થ આપણે ફાઇન્ડ કરી સ્લોપની? પડી ખબર આવી રહ્યા? થોડું કોમ્પ્લિકેટેડ હતું હશે. એક વાર પાછું સમજાય ને? હા પાછું સમજાય. જો આ તમારું હતું પ્લસ આ ઉપર તમારી ટેન્ક તમારી તમારો થોડુંક તમારી આટલી તમારો સ્લો બરાબર તમને ઓલી ફિગરમાં જ બતાવું એટલે થોડીક વધારે. આ તમારે ફાઇન કરવાનું છે. આ જે છે આ સ્લોપ છે, સ્લોપ તમારે ફાઇન્ડ કરવાનો છે. હવે આટલું તમારું હોપર છે, તો એ હોપર હવે આપણે એક સાઈડ માટે ફાઇન કરશું. એક સાઈડ માટે આપણે આ બે ભાગ કરી દીધા, ના બે ભાગ કરી નાખ્યા. આ તમારું થઈ ગયું ડી બાય ટુ. કેટલું થયું તમારું? ડી બાય ટુ. હવે ડી બાય ટુ થઈ ગયું. હવે આ તમારું આટલું હોપર છે, આ બે ભાગ કર્યા તો ઉપરનું કેટલું હતું આપણું? કેવું આવું હોપર હતું ને? આવું આટલું તમારું હોપર હતું. એમાંથી એક ભાગ અડધો ભાગ એટલે બી બાય ટુ થાય તમારો, બી બાય ટુ. અને આ હતું ડી બાય ટુ. ડી બાય ટુ એટલે આખું છે, આખું આખામાંથી આટલું બાદ કરી નાખીએ તો વધે આટલું, ખાલી ખાલી આટલું વધશે. કેટલું વધશે? બી બાય ટુ માંથી બી બાય ટુ બાદ કરશું એટલે તમને ખાલી આટલું મળશે. આટલું વધશે, આટલું જ વધશે, આટલું રાઈટ? આ સાઈડ નો ભાગ વધશે. હવે તમારો ફાઇન્ડ કઈ રીતનું કરવાનું છે? ખાલી આટલો જ ભાગ, એનો સ્લોપ. હવે એનો સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો આખું જે ટોટલ વોલ્યુમ છે એના જીરી કેટલો જ ભાગ છે? 10% જેટલો જ ભાગ છે. તો 10% કરી નાખવાનો. ડી બાય ટુ માઇનસ 10% વાળું નહીં ખબર પડતી. અરે 10% વાળું જો આ આખું છે ટેન્ક તારું, આ ટેન્ક આખું છે. આ ઉપરનું વોલ્યુમ તો તે ગણી નાખ્યું છે ને ઉપર, તારી ડેપ્થ છે ટેન્કની. તારે ફાઇન્ડ શું કરવાનું છે? નીચેનું જ તે ખાલી આટલું ગીરી દેવું. જો આ જે છે આટલું કે આખા 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 વોલ્યુમ નું 10% જેટલું જ નીચેનું છે ખાલી, એમ? હા, સ્લોપ સ્લોપ તો ખાલી 10% જ છે. ઓકે, ખબર પડ્યું? એ તમારે એટલે હા, આ એક થોડું સમજવા જેવું થોડું અઘરું હતું. એટલે એ તમારે આ રીતે તમે સ્લોપ ની ડેપ્થ ફાઇન્ડ કરશો. એટલે જો ડી બાય ટુ માઇનસ બી બાય ટુ ઇન્ટુ 10% એટલે તમારું આવશે ડી. તમને ખબર છે ડી આ ડાયામીટર, એના ઉપર તમને 1.45 આવી ગયું. હવે બધું એડ કરી નાખવાનું. તમારી લિક્વિડ ની ડેપ્થ 3.33 આગળ હતી, પછી 3.3 સ્લોપ આપણે ફાઇન્ડ કર્યું ઉપર આ ડી બાય ટુ વાળું, અને છેલ્લે તમારું છે હોપર નું વોલ્યુમ. હા, હોપર ની ડેપ્થ એ તો તમે અહીંયા અઝ્યુમ કરી દે 1.3, એ બધી એટલે તમારી ટોટલ ડેપ્થ મળી જાય 6.38 તમારી ટોટલ ડેપ્થ. હવે છેલ્લું છે તમારું આ સેન્ટ્રલ સ્પીડ પાઇપ, એટલે તમારી આ જે ટેન્ક હતી, તમારી ટેન્ક ટેન્ક હતી તમારી વચ્ચેથી જે આમ
પાઇપ જતી હતી એ પાઇપનો ડાયામીટર કેટલો, અહીંયાથી વોટર આવતું હોય ને એ પાઇપનો ડાયામીટર કેટલો, એ તો બહુ ઇઝી, કારણ કે જે સેન્ટ્રલ પાઇપ હોય એની વેલોસિટી અપ્રોક્સિમેટલી 1 મીટર પર સેકન્ડ જ હોય, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી, એ એરિયા આપણને ખબર છે, ફ્લો આપણને ખબર છે, તો વી મળી જાય, અલા એરિયા મળી જાય, આપણે એરિયા નથી ખબર, આપણે કોના માટે ફાઇન કરીએ છીએ, ખાલી વચ્ચેની પાઇપ માટે, તો ફ્લો ખબર છે, વેલોસિટી આપણે અઝ્યુમ કરી નાખીએ તો એરિયા મળી જાય, એરિયા એટલે પાઇપ બાય 40 સ્ક્વેર, એરિયા ખબર, એના પછી ટી મળી જાય, તો 70.70 એની શું થાય ડાયામીટર. તો અહીંયા તમારી ડિઝાઇન કમ્પ્લીટ સર્ક્યુલર માટે, અને જો રેક્ટેન્ગ્યુલર માટે સ્લોપ કીધો હોય, આપણે કેમ ડી બાય ટુ ને ડી બાય ટુ બાદ કર્યું, તો જો રેક્ટેન્ગ્યુલર માટે હોય ને તો એના માટે તો બહુ ઇઝી, રેક્ટેન્ગ્યુલર માટે સ્લોપ કયો છે, જો આઈ રહ્યો આ, આઈ રહ્યો આ, આ ને આ, આટલો સ્લોપ છે ને એ રેક્ટેન્ગ્યુલર માટે, એ તો બહુ ઇઝી, પહેલામાં તો સર્ક્યુલર હતું એટલે કરવું પડતું, આમાં તો એની શું કહેવાય, જો આમાં એની લેન્થ, આખી લેન્થ છે, આખી લેન્થ, હવે આખી લેન્થ માંથી તમે શું ખાલી આ બીટ બાદ કરી નાખો, એટલે આ બધું વયું ગયું, બચ્યું આટલું, હવે આટલું બચ્યું, હવે પહેલામાં 10% વધારે લાગતું હતું, પણ આમાં તો ખાલી 6% જેટલું જ છે, તો આના શું કહેવાય, 6% એલ માઇનસ બી ઇન્ટુ 6%. આ તમારે ડેપ્થ શેના માટે, રેક્ટેન્ગ્યુલર માટે, આ તમારી ડેપ્થ રેક્ટેન્ગ્યુલર માટે 6% એલ માઇનસ બી, બસ આ હતી તમારી ડિઝાઇન. અને જો આ છેલ્લે મેં તમને કીધું હતું ને કે સ્કોરિંગ વેલોસિટી ઇક્વેશન, સ્કોરિંગ વેલોસિટીનું ઇક્વેશન આ છે કે એસને આ તમારે અઝ્યુમ કરવાનું, જેના પર તમને 0.063 મીટર પર સેકન્ડ આટલી તમને મળશે, આટલા ડેટા અઝ્યુમ કરવાનું, એટલે તમારી સ્કોરિંગ વેલોસિટી થઈ ગઈ. જો પેલું ખાલી ઉપરનું જોઈએ તો સ્કોરિંગ વેલોસિટી ગણવાની, બાકી નહીં ગણવાની, 0.063 અઝ્યુમ કરી લેવાનું. બસ આ જ તમારી ડિઝાઇન હતી સેડિમેન્ટેશન ટેન્ક. જો હજી એક વાર સ્ટેપ કહી દો બધા, કઈ કયું કયું ફાઇન્ડ કરવાનું, જો ફર્સ્ટ સ્ટેપ તમારું કયું હતું, કે તમે નંબર ઓફ ટેન્ક અને ફ્લો ડિસ્ટ્રીબ્યુટ કરશો, કે આટલી ટેન્ક સિલેક્ટ કરી, 3 ટેન્ક સિલેક્ટ કરી આપણે, 3 પછી ફ્લો ડિવાઈડ કર્યો. સેકન્ડ સ્ટેપ, તમને SLR SLR ગીવન હશે, ના ગીવન હોય તો 40 તમારે લઈ લેવાનું, હવે એ મળી ગયું. પછી થર્ડ સ્ટેપ, તમને 40 લઈ લીધું, પછી અહીંયા તમને એરિયા મળી જશે, હવે એરિયા મળી ગયો, પછી અહીંયા તમારે થર્ડ સ્ટેપમાં તમારે એના ડાયામીટર, ડાયામીટર સર્ક્યુલર હોય તો ડાયામીટર ફાઇન કરવાનો, અને રેક્ટેન્ગ્યુલર હોય તો તમને લેન્થ ને વિડ્થ રેશિયો અઝ્યુમ કરી નાખવાનો 4:1. પછી ફોર્થ સ્ટેપ તમારું, ફોર્થ સ્ટેપમાં તમે વોલ્યુમ ફાઇન કરશો, અને ટાઈમ તો તમે અઝ્યુમ કરશો, ટાઈમ ટાઈમ 2 કલાક અઝ્યુમ કરી નાખવાનો, અને એના પછી વોલ્યુમ મળી જાય. હવે ફિફ્થ સ્ટેપમાં વોલ્યુમ મળી ગયું, પછી ફિફ્થ સ્ટેપમાં વોલ્યુમ અપન એરિયા એટલે તમારી ડેપ્થ મળી જાય. ઇનકેસ તમારી ડેપ્થ આપેલી હોય, તો તમારે ડેપ્થ આપેલી હોય તો ડેપ્થ ઇન્ટુ એરિયા એટલે તમારું વોલ્યુમ મળી જાય, અને વોલ્યુમ મળી જાય તો વોલ્યુમ પછી ટી ફાઇન કરવાનું, ઇનકેસ એવું આપે ડેપ્થ આપેલી હોય તો. એટલે 5 સ્ટેપ થઈ ગયા, અને પછી 6th સ્ટેપ તમારું ચેક કરવાનું, 6th સ્ટેપ તમારું ચેક કરવાનું કયું હતું, WOR SOR અને તમારું શું હતું, VH, એ તમારી લિમિટમાં હોય. SOR તમારે પીક અને એવરેજ બંને માટે ફાઇન કરવાનું છે, એટલે આ તમે તમારા લિમિટમાં હોય તો ડિઝાઇન ઇઝ ઓકે. અહીંયા કમ્પ્લીટ થઈ જાય તમારો ફર્સ્ટ પોર્શન, કે તમારે ખાલી આટલું ડિઝાઇન કરવાનું હોય, ડાયમેન્શન ને બધું તો આટલું કરવાનું. ઇનકેસ આખી ડિઝાઇન કરવાની હોય તો તમારે સ્લજ ઉપર ડિઝાઇન કરવાનું, સ્લજ ઉપર ડિઝાઇન કરવું હોય એના માટે ફર્સ્ટ સ્લજ કેટલું છે, એ તમારે એનું વેઇટ કે એનું માસ એ ફાઇન કરવું પડે. માસ ફાઇન થઈ ગયું, માસ ફાઇન પછી એનું વોલ્યુમ ફાઇન કરવું પડે, કે તમારે વોલ્યુમ મળી ગયું તો કેટલા કલાક, 4-4 કલાક રીમુવ કરતો તો 4 વડે ગુણાઈ દીધું, કે 4 કલાકમાં ટોટલ આપણે કેટલું હતું, 12 મીટર ક્યુબ તમારું વોલ્યુમ હશે. તો એ થઈ ગયું ફર્સ્ટ સ્ટેપ. પછી સેકન્ડ સ્ટેપમાં તમારે ડિઝાઇન કરી નાખવાનું હોપરનું, એનું ડિઝાઇન કરો, એ બી ને એચ તમે અઝ્યુમ કરો, અને પછી જે વોલ્યુમ આવે એ તમારું વોલ્યુમ 12 કરતાં થોડુંક વધારે હોવું જોઈએ, જેનાથી સ્લજ અંદર આવી રહ્યું. અને થર્ડ અને ફાઇનલ સ્ટેપ તમારું ટોટલ ડેપ્થ, એટલે આ તમારા 3 સ્ટેપ થઈ ગયા સ્લજ ઉપરમાં. અને છેલ્લે તમારે આ જે વચ્ચે સેન્ટ્રલ પાઇપ હોય
એનો ડાયામીટર ફાઇન્ડ કરવા માટે 1 મીટર પર સેકન્ડ અઝ્યુમ કરી નાખવાની વેલોસિટી, અને પછી ફ્લો તો ખબર જ છે, એરિયા આપણને મળી જાય, એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર, અને પછી તમને પાઇપનો ડાયામીટર મળી જાય. એટલે અહીંયા તમારી ડિઝાઇન કમ્પ્લીટ થાય. અને હવે જ મેં તમને 13મું ને કેટલા મું હતું, હા 12મું 13મું સ્ટેપ તમારે જો કરવું હોય તો આ તો બહુ ઇઝી, ખાલી ઇક્વેશન મૂકો ટી અપન એ પ્લસ બી ટી, ટી અપન એ પ્લસ બી ટી, એટલે એ અને બી ની વેલ્યુ તો ફિક્સ છે. ટી તમને અહીંયા આપણે 2 અવર હતો તો 2 મૂકી દેવાનું, એટલે તમને એફિશિયન્સી મળી જાય. આ જો આ બધા સ્ટેપ આપણે ડિઝાઇન કરી નાખ્યા, આ બધા મેં તમને હમણાં લખીને બતાવ્યા, એ બધા છે, આ બધા આપણે ડિઝાઇન કરી નાખ્યા. ઓકે, તો અહીંયા તમારી ડિઝાઇન કમ્પ્લીટ.